જિલ્લા સંયોજક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજ રોજ અમે બધા અહીંયા આવેદનપત્ર દેવા માટે ભેગા થયેલા છીએ. આપણે આવેદનપત્ર ટેટટાટની જે એક્ઝામ આપેલી છે જે વિદ્યાર્થીઓએ એમના માટે દઈએ છીએ કે જે જ્ઞાનશાહીવાળી જે સરકારે યોજના બહાર પાડી છે જે 11 મહિનાના કરાર માટેની છે તો એ રદ કરવામાં આવે અને જે જૂની પ્રક્રિયાથી જેમ યોજના થતી હતી અને જેમ એમને પરમાનન્ટ રાખતા હતા એવી રીતે એ લોકોને પરમાનન્ટ કરી દેવામાં આવે અને જે આ સરકારે અત્યારે આ નિર્ણય લઈને ટેટટાટના વિદ્યાર્થીઓ ઉપર જે આ કહેવાય કે આપણે તકલીફ જેવું ગુજાર્યું છે જે એમનું ભવિષ્ય હાવી કરે છે તો એ ભવિષ્યને કોઈ વાંધો ના આવે એના માટે થઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓની સાથે હંમેશા કામ કરતું રહ્યું છે તે માટે થઈને આજે આવેદનપત્ર દેવામાં આવે છે અને કલેક્ટરશ્રીને ને ગુજરાત પ્રદેશમાં બધી જગ્યાએ એક સાથે જિલ્લામાંથી દેવામાં આવશે આવેદનપત્ર જેથી એની જલ્દીમાં જલ્દી કંઈક યોજના બને અને સરકાર જલ્દીમાં જલ્દી જે 11 મહિનાના કરારવાળી જે કરવાના હતા એની બદલે આપણે જે જૂની પ્રક્રિયાથી કાયમી કરવાના છે એ કાયમી પ્રક્રિયા ચાલુ કરી દે. ગાંધીનગરમાં ઉમેદવારોની અટકાયત કરી એ બાબતે શું કહો છો? ગાંધીનગરમાં આપણે જે ઉમેદવારોની અટકાયત કરી એના માટે એબીવીપીને આક્રોશ છે. એના માટે જ આજે આપણે આવી રીતે એક આવેદનપત્ર આખા જિલ્લામાંથી દઈએ છીએ અને સરકાર એના માટે પણ કડકમાં કડક પગલાં લે એની અમારી એવી ઈચ્છા રહેશે. એબીવીપીના આગામી કાર્યક્રમો શું રહેશે આ બાબતે? જો આજે આવી રીતે આપણે જે આવેદનપત્ર આપીએ છીએ એ આવેદનપત્ર ઉપર જો સરખું ધ્યાન આપવામાં નહીં આવે અને એને જો શાંતિથી દબાઈ દેવામાં આવશે તો વિદ્યાર્થી પરિષદ આની ઉપર ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છે. હાલ તમારી સાથે કેટલા વિદ્યાર્થી ઉમેદવારો જોડાયેલા છે? અત્યારે આપણે ઓલ ઓવર ગુજરાતની અંદર ટેટટાટના જેટલા વિદ્યાર્થીઓ છે એ બધા જ જોડાયેલા છે. આપણા સુરેન્દ્રનગરની અંદર પણ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે પણ આજે ગાંધીનગર જે અટકાયત થયેલી છે એની અંદર આપણા વિદ્યાર્થીઓ ત્યાં ગયેલા છે તે માટે થઈને આજે આપણે અહીંયા 50 થી 60 લોકો જેવા ઉપસ્થિત છે. ચામુકે પૂજા સુરેશભાઈ છે. અમે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લા કચેરી આવ્યા છીએ. ટેટ પાસ પાસ ઉમેદવારો છીએ. અમારી માંગ છે કે 2017માં ટેટ 2ની એક્ઝામ આવેલી હતી, ત્યારબાદ 2023માં ટેટ 2ની એક્ઝામ આવી છે. 5 વર્ષ બધા વિદ્યાર્થીઓએ રાહ જોઈ, મહેનત કરી, ઉજાગરા કર્યા, ટ્યુશન ગયા અને બધાને એક્ઝામ આપી 2023માં. અને અત્યારે સરકાર એમ કહે છે કે અમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરીશું, તો અમારે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી નથી જોઈતી. અમારી એક જ માંગ છે, કાયમી ભરતી કરો. અમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શિક્ષકો નહીં બનીએ. અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને અમે આંદોલન કરીશું. જ્યાં સુધી કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી અમે લડીશું, આંદોલન કરીશું અને વિરોધ કરતા રહીશું. અમારી એક જ માંગ છે કે કાયમી ભરતી કરો, મોટા પાયે ભરતી કરો અને જલ્દી ભરતી કરો. બધા ઉમેદવારોની એજ પૂરી થવા આવી છે. 5 વર્ષથી રાહ જોઈ રહ્યા છે ઉમેદવારો. રાજકારણ બહાર રાજકારણ.